नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 5 विषय ગુજરાતીમાં વ્યાકરણ વિભાગમાં આપણે જોડણી અને અર્થભેદ વિશે થોડું વધારે સમજીએ। ભાષા શિક્ષણમાં સાચી જોડણીનો ખૂબ જ મહત્વ છે। જોડણીના સામાન્ય ફેરફારથી પણ અર્થ બદલાઈ જાય છે। દિન એટલે દિવસ, પરંતુ આ શબ્દની જોડણી દીર્ઘ દિન કરીએ तो तेनो अर्थ गरीब थाय। जोड़णीना केटलाक नियमों याद राखवाथी शब्दनी साची जोड़णी साची लखवामां सरळता रहे छे। जोड़णीना केटलाक सामान्य नियमों जोईए तो बे अक्षर वाला शब्दों में प्रथम अक्षर में उ दीर्घ आवे छे। दाखला तरीके जोईए कूख, चूक, चूल्लो, कूवो, दूध, खूणो, छूट, टूर, तूत, गुण, धूड़, डूमो, अने थूल, नूर। एकाक्षरी शब्दों में उ दीर्घ आवे छे त्यारे छू, भू, रु, बू, जू, थू, जू, दू अने लू। अनुस्वार वाला एकाक्षरी शब्दों में उ हस्व आवे छे, एटले के रस्व आवे छे। दाखला तरीके छू, तुम, सुम अने हूँ, एमां अपद पण छे, चू अने कू। जोड़ाक्षर वाला शब्दों जोड़ाक्षर पूर्वे ई अने उ हस्व होय छे। दाखला तरीके निष्क्रिय, विश्वविक्रम, विश्वविजेता, सिद्धि, ओलिम्पिक, सेंटीमीटर, अनिष्ट, उत्सुक, अस्पताल, कुदरती, कुश्ती, उच्चर, मनुष्य, धुम्मस अने पुष्कर। विद्यार्थी बहनों, જોડાક્ષર વાળા શબ્દો વિશે જો તમે સમજ મેળવી અને બરોબર આ શબ્દો છે એ વારંવાર વાંચન કરીને લખજો 3 વખત, એટલે તમારા મગજમાં વ્યવસ્થિત જોડણી છે એ વ્યવસ્થિત રીતે દ્રઢીકરણ થાય। ઈક પ્રત્યયવાળા શબ્દમાં ઈ છે એ રસ્વ હોય છે। શૈક્ષણિક, આર્થિક, સામાજિક, ધાર્મિક, માનસિક। ઈ ય પ્રત્યક્ષવાળામાં આ શબ્દોમાં ઈ છે દીર્ઘ હોય છે। દાખલા તરીકે માનનીય, આદરણીય, રાજકીય, રાષ્ટ્રીય, ભવદીય। કેટલીક વાર એક જ શબ્દની બે જોડણી હોય છે અને બંને જોડણી માન્ય હોય છે એવા શબ્દ આપણે જોઈએ। વિદ્યાર્થીની બહેનો, બંને જોડણી માન્ય હોય તેવા કેટલાક શબ્દો દશ અને દસ બે રીતે લખી શકો તમે। નહીં, નહીં, આંબલી, આંબલી, ઔષધિ, ઔષધિ, કિંમત, કિંમત, ગુજરાત, ગુજરાત, ખર્ચ, ખર્ચ, ચૂપ, ચૂપ, નારિયેળ અને નાળિયેર, ઉંદર, ઉંદર, ઈર્ષ્યા, ઈર્ષા, એસી, એસી, કુટીર, કુટીર, ખુરશી, ખુરશી, ખિસ્સુ, ખિસ્સુ, માસી, માસી, સપ્તક, સોરી, અથાક અને અથાક। વિદ્યાર્થીની બહેનો, બરોબર સમજી અને આ એક સરખા બે રીતે લખી શકાય એવા શબ્દો છે। ઉમરો, ઉમરો, અણી, અણી, કચુંબર, કચુમર, ખનીજ, ખનીજ, ગરબડ, ગડબડ, ચાકુ, ચાકુ, રાષ્ટ્રીય, રાષ્ટ્રીય, બક્ષિસ, બક્ષિસ। આ શબ્દો બરાબર સમજો અને તમારે યાદ રાખવાનું છે। ભાષામાં જોડણીનું મહત્વ છે। જોડણીના થોડાક ફેરફારથી પણ અર્થ બદલાઈ જાય અને આવા કેટલાક શબ્દો આપણે નીચે જોઈએ। દિન એટલે દિવસ, તો પાછા દીર્ઘ દિન આવે તો કે ગરીબ। ગુણ એટલે વિશેષતા, ગુણ એટલે થેલી, ચીર એટલે લાંબુ, ચીર એટલે વસ્ત્ર,
પૂર એટલે નગર, પૂર એટલે જળસંકટ, ધુની એટલે નદી, ધુની એટલે તરંગી, અહી એટલે સાપ, અહી એટલે આ સ્થળે. અનુસ્વારને લીધે પણ પૂર્ણ અર્થ બદલાઈ જાય છે. આવા કેટલાક શબ્દો નીચે આપ્યા છે. ખાલી અનુસ્વારનો ફેર હોય વિદ્યાર્થીની બેનો તોય બદલાય છે. ખાલી જપ એટલે જપ કરવાથી આપણે માળા કરીએ, ઈશ્વરની ભક્ત ઈશ્વરની ના માળા કરતા હોય ને આપણે, અને જંપ એટલે શાંતિ, સત એટલે સત્ય, સંત એટલે સાધુ, બગલો એટલે પક્ષી, બંગલો એટલે મોટું મકાન, ઉદર એટલે પેટ, ઉંદર એટલે પ્રાણી, ગજ એટલે હાથી, ગંજ એટલે મોટો ઢગલો, જગ એટલે દુનિયા, ને જંગ એટલે લડાઈ. વિદ્યાર્થીની બેનો બરોબર સમજી અને જોડણી તમે વ્યવસ્થિત કરજો અને શાંતિથી વાંચન પણ કરજો. અને રફ બુકમાં બે વખત, બાકી બુકમાં એક વખત શાંતિથી લખજો. અને વિદ્યાર્થીની બેનો ભલે શાળામાં નથી આવવાનું, પણ ઘરને શાળા સમજી બે કલાક તમારે બેસી વાંચન લેખન કરવું, જેથી તમારું વાંચન અને લેખન ભૂલાઈ ન જાય અને બધા સબ્જેક્ટ બધા વિષયો તમને સરસ રીતે આવડે, જેથી કરીને છઠ્ઠા ધોરણમાં આવો ત્યારે તમારા વિષયો પણ વધશે, તો તમને કોઈ પણ જાતની તકલીફ ન થાય, મુશ્કેલી ન પડે. તેથી તમારું જે અભ્યાસ છે, જે તમારો અભ્યાસ છે, વ્યવસ્થિત ચાલુ રાખજો. ક્યાંય આળસ ન કરતા વાંચન લેખન વ્યવસ્થિત કરશો તો તમારું જે અહીંયા જોડણીનું દ્રઢીકરણ થશે, સાચું જ લખતા આવડી જશે. કારણ કે તમે છઠ્ઠા ધોરણમાં આવશો ત્યારે તમને બોલીને લખાવશે શિક્ષક, એટલે તમને બોલીને લખતા ટીચર બોલે અને તમને બોલીને લખતા સાચું આવડે, બરાબર. એટલે આ વારંવાર વાંચનથી જ આ બધું દ્રઢીકરણ થાય છે. વિદ્યાર્થીની બહેનો, વોટ્સએપ પર પણ હું તમને આ બધી જોડણીનું હોમવર્ક આપું, ત્યારે એક વખત બાકી બુકમાં અને રફ બુકમાં બે વખત વ્યવસ્થિત લખજો. નમસ્તે.